નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે દીર્ઘ અને સ્વસ્થ જીવનના ઉપયોગી સૂત્રો. ભોજનનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે. દેશ તથા મનુષ્યની પ્રકૃતિ ભેદના કારણે તેના સર્વમાન્ય નિયમો બનાવવા શક્ય નથી. તેથી કેટલાક સામાન્ય તથા હિતકારી નિયમો જણાવીએ છીએ. માણસ વિવેક બુદ્ધિ વાપરીને પોતાની પ્રકૃતિ અનુસાર તેમનો પ્રયોગ કરી શકે છે. ભોજન વિજ્ઞાનના મુખ્ય સિદ્ધાંત અને વ્યવહારમાં તેમનો ઉપયોગ કરવાનું થોડુંક માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે. વિદ્વાનોએ આ વિષયનું ખૂબ વિવેચન કર્યું છે અને ભોજન દ્વારા સ્વસ્થ રહેવાની અનેક વિધિઓ બતાવી છે. એ બધાનું અહીં વર્ણન કરવું શક્ય નથી. તેથી ટૂંકમાં થોડીક બાબતો જણાવીએ છીએ. વાચકો પોતાના અનુકૂળ આવે તે રીતે તેનો લાભ લઈ શકે છે. પહેલો, ભોજનના પ્રમાણની બાબતમાં કેટલાક ચિકિત્સકોએ કહ્યું છે કે જઠરના ત્રણ ભાગ ગણીને એક ભાગને ધન પદાર્થથી ભરવો જોઈએ. બીજાને ચાટી શકાય તેવા તથા પી શકાય તેવા પદાર્થોથી ભરવો જોઈએ. જ્યારે ત્રીજો ભાગ વાત પિત્ત અને કફના વિચરણ માટે ખાલી રાખવો જોઈએ. આ નિયમને યોગ્ય રીતે સમજીને તેનું પાલન કરવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. બીજું, ભોજન નિયત અને સંતુલિત પ્રમાણમાં લેવું જોઈએ. ક્યારેક બહુ ઓછું તો ક્યારેક વધુ વધારે ભોજન કરવું લાભદાયક નથી. નિયત સમયે ભોજન કરવાથી તે સારી રીતે પચે છે અને તેના લીધે શ્વાસી સારું રહે છે. જમતી વખતે પ્રસન્ન રહેવું જોઈએ. જો જમવાનો ટાઈમ મનમાં ક્રોધ, શોક કે દુઃખ જેવા ભાવો પેદા થાય તો તે વખતે ભોજન ન કરવું ઉત્તમ છે. એવા માનસિક વિકારોની સ્થિતિમાં કરેલું ભોજન હાનિકારક હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં એકાંતમાં પવિત્ર થઈને ભોજન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભોજન કરતા પહેલા ભગવાનનું ધ્યાન કરીને શાંત ચિત્તે ભોજન કરવાનું કહ્યું છે. એવા ભોજનને સાત્વિક ગણવામાં આવ્યું છે. ચોથું, વધારે પડતું ભોજન કરવું બધી રીતે અહિતકર છે. ભોજન કર્યા પછી પેટ ભારે ન લાગવું જોઈએ. પોતાની પાચન શક્તિને ધ્યાનમાં રાખીને સીમિત પ્રમાણમાં ભોજન કરવું. પાંચમું, જે ભોજન જોઈને દ્રોણા પેદા થાય તથા અરુચિ લાગે તે કદાપી ન ખાવું જોઈએ. એવું ભોજન કરવાથી ચિત્ત અપ્રસન્ન રહે છે અને ભોજન સારી રીતે પચતું નથી. છઠ્ઠું, વાસી ભોજન હાનિકારક હોય છે. ખાસ કરીને માનસિક કાર્ય કરનાર લોકો તથા વિદ્યાર્થીઓ વાસી ભોજન કદાપી ન કરવું જોઈએ, કારણ કે તેનાથી આળસ પેદા થાય છે અને યાદશક્તિ ઘટે છે. ગીતાજી તથા બીજા શાસ્ત્રોમાં તેને તામસી ભોજન કહ્યું છે. જમતી વખતે ભોજન તાજું તથા થોડું ગરમ હોવું જોઈએ, એનાથી તેનો સ્વાદ સારો રહે છે. તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, જલ્દી પચી જાય છે, વાયુને બહાર કાઢી નાખે છે અને કફને શુદ્ધ કરે છે. પરંતુ વધારે પડતું ગરમ ભોજન આમાશયના શ્લેષ્માને વધારે નુકસાન પહોંચાડી શકે છે. શરીરના ઉષ્ણતામાન કરતા થોડું વધારે ગરમ ભોજન લાભકારી હોય છે. એવા ભોજનને રાજસી આહાર કહેવામાં આવ્યો છે. આઠમું, રોટલીને સારી રીતે શેકવી જોઈએ કે કાચી કે બળેલી ન હોવી. કાચી રહેવાથી પેટમાં દુખાવો, અરજીન વગેરે પેદા કરે છે, જેના જ્યારે બળેલી રોટલી સત્વહીન થઈ જાય છે. નવ, એક સાથે એક કે બે જ પ્રકારના ભોજ્ય પદાર્થો ખાવા લાભદાયક છે, પરંતુ જુદા જુદા ટકે તેમને બદલવા જોઈએ. એનાથી શરીરને બધા જ પ્રકારના તત્વો મળતા રહે છે. દસમું, વધારે ગરમ તથા વધારે ઠંડા ખોરાક દાંત માટે નુકસાનકારક હોય છે. સાધારણ ગરમ અને તાજું ભોજન જ બધી જ રીતે ઉત્તમ હોય છે. ખૂબ ગરમ ખોરાક ખાઈને ઠંડુ પાણી પીવાથી લોકોને દાંતની તકલીફ થાય છે.
અગિયાર ભોજનમાં થોડીક તેલીય પદાર્થો જરૂરી છે. અગ્નિ પર રાંધવાથી અનાજ તથા બીજા ખાદ્ય પદાર્થોની સ્વાભાવિક શીઘ્રતા નષ્ટ થઈ જાય છે, તેથી તેમાં થોડું ઘી કે તેલ ઉપર નાખવું જોઈએ. એનાથી ભોજન અગ્નિવર્ધક તથા બળવર્ધક બને છે અને આંતરડામાં આગળ સરકવામાં પણ સુવિધા રહે છે. બારમું અનાજમાંથી બનેલા પદાર્થો સામાન્ય રીતે 3 કલાકમાં પચે છે, તેથી 3 કલાક પહેલા બીજી વાર કદાપિ ન ખાવું જોઈએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2 ટકના ભોજનની વચ્ચે 6 કલાકનો ગાળો હોવો જરૂરી છે. જો પહેલી વાર ભોજન પચતા પહેલા જ બીજી વાર ભોજન કરવામાં આવે તો પહેલી વારનું અડધું પચેલું ભોજન અને બીજી વાર 9 પચ્યા વગરનું ભોજન ભેગા મળીને શારીરિક વિકાર પેદા કરે છે અને દોષોને પોષિત કરે છે. તેરમું ભોજન કરતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. એનાથી શરીરમાં શુક્રતા પેદા થાય છે અને આળસ વધે છે. દરેક કોળિયાને સારી રીતે ચાવીને પેટમાં ઉતારવો જોઈએ અને ભોજનમાં લગભગ 1/2 કલાક લાગવો જોઈએ. ખૂબ ચાવીને ખાવાથી ખોરાક ભોજન પણ મન તૃપ્ત થશે અને સારી રીતે પચીને શરીરને પૂરતો લાભ કરશે. 14 આપણા દૈનિક આહારમાં સારો અને વિટામિન યુક્ત આહાર જેવા કે શાકભાજી તથા ફળોનું પ્રમાણ ઘઉં ચોખા દાળ બટાટા વગેરેની તુલનામાં 3 ગણું હોવું જોઈએ. જે લોકો ગરીબાઈના કારણે ફળો તથા શાકભાજી હંમેશા ન ખાઈ શકે તેમને મગ માળ ચણા બાજરી ઘઉં જેવા અન્નને પાણીમાં પલાળી રાખી અંકુરિત કરીને થોડા પ્રમાણમાં કાચું ખાવું જોઈએ. એનાથી પણ પૂરતા પ્રમાણમાં વિટામિન મળશે જ. 15 ઘી તથા તેલમાં તળેલી વસ્તુ બને ત્યાં સુધી ઓછી ખાવી જોઈએ, કારણ કે તે પચવા માટે ભારે થઈ જાય છે. ફણસ અડદની દાળ જેવા પચવામાં ભારે પદાર્થોને ઓછા પ્રમાણમાં ક્યારેક ક્યારેક જ ખાવા જોઈએ. 16 ભોજન કરતી વખતે બહુ હસવું કે બોલવું ન જોઈએ. કોઈક વાર એના લીધે શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જાય છે અને એકદમ ખાંસી ચડે છે. 17 સવારે ચા કોફી પીવાના બદલે જો ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. 18 થોડી ભૂખ જીવંત રહે ત્યારે ખાવાનું બંધ કરી દેવું જોઈએ. ભોજન કરતી વખતે પોતાના સ્વાસ્થ્ય પાચન શક્તિ તથા ઉંમરનું ધ્યાન રાખવું જોઈએ. જે ઓછું ભોજન કરશે તે લાંબુ તથા નિરોગી જીવન જીવી શકશે. 19 બપોરનું ભોજન કર્યા પછી 15-20 મિનિટમાં કુશી દાબે પડખે સૂર કરવી લાભદાયક છે. પૂરતી ઊંઘી ન જવું જોઈએ, નહીં તો તેના લીધે આળસ કફ મેદ વગેરેમાં વૃદ્ધિ થશે. સાંજનું ભોજન કર્યા પછી ધીમે ધીમે 1 કિલોમીટર ચાલવું જોઈએ. સાંજનું ભોજન સુવાના 2-3 કલાક પહેલા કરવું જોઈએ. ખાઈને તરત સૂઈ જવાથી આહાર પચવામાં મુશ્કેલી આવે છે અને સરખી ઊંઘ આવતી નથી. 21 ભોજનમાં એક સાથે અનેક પ્રકારના શાક અથાણો મૂળવો મીઠાઈ વગેરે હોવા હાનિકારક છે. એવું ભોજન 20 બની જાય છે અને તે જલ્દી પચતું નથી. એડિશને લખ્યું છે કે જ્યારે વિવિધ પ્રકારના ભોજન મારી સામે આવે છે ત્યારે હું એ પાત્રોના અડમાં જુદા જુદા રોગોને છુપાઈને બેઠેલો જોઉં છું. ભોજનના અનેક પદાર્થો હોવાથી તે જરૂરી કરતાં વધારે પ્રમાણમાં ખવાઈ જાય છે. એના કારણે પાચન ક્રિયા પર માઠી અસર થાય છે. 22 ભોજનની સાથે રસવાળું શાક તથા દાળ હોવા ઠીક રહે છે. એનો અર્થ એવો નથી કે ભોજનને એમાં ચાળીને ખાવું. લોકો ભોજન કરવાથી પચવામાં મુશ્કેલી રહે છે, પેટમાં બળતરા થાય છે અને ખોટા ઓડકાર આવે છે. તેનાથી રુધિરાભિસરણમાં પણ અવરોધ ઊભો થાય છે. ભોજનમાં ઘી તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો એટલા બધા ન હોવા જોઈએ કે પચવામાં ભારે પડે. કેટલાક લોકો અજ્ઞાનના કારણે ખૂબ ઘી માખણ વગેરે ખાવાના
શક્તિદાયક માને છે, પરંતુ ખૂબ શ્રમ કરનાર લોકો સિવાય બીજા બધા લોકોએ વધારે પડતા ચરબીયુક્ત પદાર્થો ન લેવા જોઈએ. ભોજન રાંધતી વખતે જ તેમાં ઘી નાખી દેવું વધારે લાભદાયક છે. કાચું ઘી જલ્દી પચતું નથી. 24મું, યાદ રહે કે વધારે ખાવાથી શરીરમાં વધારે પડતી શક્તિ આવતી નથી કે ભોજન સારી રીતે પચીને રસ કે શુદ્ધ રક્ત બનાવે છે. એ શરીરને પોષણ આપે છે તથા મજબૂત બનાવે છે. દુનિયામાં કરોડો લોકો જરૂરિયાત કરતાં બમણું કે ત્રણ ગણું ભોજન કરે છે. એના લીધે એમાંનો મોટા ભાગ શરીરમાંથી પચ્યા વગર જ અડધો પડધો પચીને કચરાના રૂપમાં બહાર નીકળી જાય છે. તેથી આવા લોકોને ઉપદેશ આપવામાં આવ્યો છે કે ભોજન અડધા પાણી બમણું, કસરત ત્રણ ગણી અને હસવાનું ચાર ગણું રાખવું. સૂચના: ભોજનનો સમય, પ્રમાણ તથા વિધિ, આહારનો ચાર્ટ બનાવી તેનું પાલન કરવાનું ધ્યાન રાખો.